વેરાવળમાં યોજાયેલ સંમેલનમાં કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન કર્યું હતું. મધ્યપ્રદેશમાં થયેલ ખેડૂતોની હત્યા મામલે સ્મૃતિ ઈરાનીનું નિવેદન વિવાદાસ્પદ હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ આંદોલનના મુખોટા પહેરી પોલીસ સ્ટેશન પણ સળગાવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્મૃતિ ઈરાની સોમનાથ માધવ મંદિરની સંધ્યા આરતીમાં જોડાયા હતા. આ બાબતે વિગતો સ્મૃતિ ઈરાનીએ હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્કને આપી હતી. કોંગ્રેસ સામે સ્મૃતિ ઈરાની આકરા પ્રહારો કર્યા હતા. અહેવાલ ભરતસિંહ જાદવ, સોમનાથ. ગુજરાત કે દો દિન કે પ્રવાસ મેં આને કા મુજે સૌભાગ્ય પ્રાપ્ત હુઆ. ભારત સરકાર ને જનતા કે આશીર્વાદ સે 3 સાલ સેવા કે પૂરે કિયે હૈ. ગુજરાત મેં ઇસ 2 દિવસીય પ્રવાસ મેં આજ પ્રાતઃ પોરબંદર ગઈ થી, આજ ગીર સોમનાથ મેં હું, કલ કેશોડ અમરેલી જાઉંગી ઓર ઇન ચારો સ્થળો પર જાકર જનતા કો સાધુવાદ ઓર ધન્યવાદ ઉનકે આશીર્વાદ કે લિયે ઓર સાથી ભારત સરકાર દ્વારા ઇન 3 સાલો મેં કી ગઈ પહેલો કે બારે મેં, યોજનાઓ કે બારે મેં, લાભાર્થીઓ કે અપને અનુભવ કે બારે મેં મેં જનતા કો અવગત કરાને કા પ્રયાસ કર રહી હું. મેં ઇતના કહેના ચાહુંગી, યોજના કહી કે લેકિન જો હાલ હી મેં જો ઇવેન્ટ હૈ ઉસકે બારે મેં મુજે લગતા હૈ કલ શામ સે કઈ ટીવી ચેનલ્સ પર બાર બાર યે દ્રશ્ય પ્રકાશિત હુઆ હૈ, જહાં કોંગ્રેસ કે કઈ નેતાઓ ને બાર બાર અપને કાર્યકર્તાઓ સે કહા હૈ કે પોલીસ સ્ટેશન જલા દો. કોંગ્રેસ કે નેતાઓ ને ભીડ કો ભડકાને કા પ્રયાસ કિયા હૈ, પોલીસ પર પ્રશાસન પર પ્રહાર કરને કા ઉન્હોને ઉનકો બાર બાર માર્ગદર્શન દિયા હૈ. યે અપને આપ મે કોંગ્રેસ કી રણનીતિ કો પૂરી તરહ એક્સપોઝ કરતી હૈ કે સત્તા કી પ્રાપ્તિ કે લિયે વો ઇસ હદ તક જાયેંગે કે પોલીસ સ્ટેશન તક જલા દેંગે, માત્ર ઇસલિયે ક્યોંકિ અબ તક વો સત્તા સે દૂર હૈ, તક સીમિત ના રહે જાય. મેમ, કિસાનો પે જો ફાયરિંગ હુઈ હૈ ઉસકે બાદ કહે રહે હૈ કે મધ્ય પ્રદેશ કે ગૃહ પ્રધાન ને કહા હૈ કે પોલીસ કે દ્વારા ફાયરિંગ નહીં કી ગઈ હૈ ઓર કુછ લોગો કા કહેના કે પોલીસ કે દ્વારા ફાયરિંગ કી ગઈ, ઇસ પર ક્યા જાંચ હોગી? મેં ઇતના હી કહુંગી કે લો એન્ડ ઓર્ડર સ્ટેટ કા વિષય હૈ ઓર પ્રદેશ કે મુખ્યમંત્રી ને ઇસ પર પહેલ જો કી હૈ ઇન્વેસ્ટિગેશન કી, મુજે લગતા હૈ ઇસ કમેન્ટ કો ઉસી તક સીમિત રખના ચાહિયે, ક્યોંકિ લો એન્ડ ઓર્ડર સ્ટેટ કા વિષય હૈ, ઇસલિયે સ્ટેટ કે પ્રતિનિધિ હી ઇસ પર બહેતર બોલ પાયેંગે ડિટેલ્સ કે સાથ. યુપી મેં યોગી જી ને બહોત અચ્છી સિદ્ધિ પ્રાપ્ત કી હૈ, લેકિન હાલ હી મેં કુછ લોગો ને આજકલ હી એક વિડિયો વાયરલ હુઆ હૈ ઉસ પર કઈ લોગો ને હમલા કિયા હૈ, ક્યા બતાયેંગે? મેં ઇતના હી કહુંગી કે જહાં જહાં કોંગ્રેસ ઓર ઉનકે સહયોગી દલ સત્તા સે દૂર હો રહે હૈ વહાં વહાં ઉન લોગો ને કોશિશ કી હૈ કે વો હિંસક કુછ ના કુછ કાર્યવાહી કરે. મેં ઇતના ભી કહેના ચાહુંગી કે દેશ કે લોકતાંત્રિક ઇતિહાસ મેં શાયદ ઉત્તર પ્રદેશ કે ચુનાવ મેં પહેલી બાર યે દેખા ગયા કે ગાંધી પરિવાર કા જો ગઢ હૈ અમેઠી, ઉસમે કોંગ્રેસ ને સભી વિધાનસભા કી સીટે હાર દી હૈ. 4 મેં ભારતીય જનતા પાર્ટી જીતી હૈ ઓર જો 5મી સીટ હૈ ઉસ પર ભી હમને કોંગ્રેસ કો જીતને નહીં દિયા. રાહુલ ગાંધી અગર અપને હી ગઢ મેં સારી વિધાનસભા કી સીટે હાર જાતે હૈ, રાહુલ ગાંધી અગર અપને હી ગઢ મેં એક ભી નાગરિક કા વિશ્વાસ પ્રાપ્ત નહીં કર સકતે, તો એસે નેતૃત્વ કા વિચલિત હોના ઓર હિંસક પ્રદર્શન કરના કહીં ને કહીં ઉન્હી કે એક ફ્રસ્ટ્રેશન કા માનસિકતા કા સ્વરૂપ.